હેલો ફ્રેન્ડ, માય સેલ્ફ પ્રોફેસર પ્રિયેશ પટેલ. મોસની અંદર કયા ચેપ્ટરમાંથી કઈ થિયરી મોસ્ટ આઈએમપી છે એની આપણે વાત ચેપ્ટર વાઇઝ કરવાના છીએ. તો આ થિયરીના લેક્ચર નંબર 1ની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન, કોપ્લાનર એન્ડ કોનકરન્ટ એન્ડ નોન કોનકરન્ટ વાળા ચેપ્ટર્સના સેક્શનની. મોસના અંદર ચેપ્ટર સેક્શનમાં ડિવાઈડ કરેલા છે, એટલે હું વાત પણ એ રીતે જ કરીશ. પણ એની પહેલાં તમને એક ખાસ વાત કહેવાની કે વિડીયો છેલ્લે સુધી જોજો, તો તમને મોસ્ટલી કઈ થિયરી વધારે પૂછાય છે કંઈ શોધવાની જવું પડે, અહીંથી જ તમને માહિતી મળી જશે. એ થિયરી તમે જે પણ રેફરન્સ બુક યુઝ કરી રહ્યા હોય એમાંથી તમે વાંચી લો, તો તમને જેટલી પણ પેપરની અંદર પૂછાય તો તમને એનો બેનિફિટ મળી રહે. આ ઉપરાંત તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ક્લિક કરો, જેથી ફ્યુચરમાં આવનારા કોઈ પણ વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. સૌથી પહેલા તમારે કરવાનો છે લો ઓફ પેરેલોગ્રામ. લો ઓફ પેરેલોગ્રામ લખવાનો પૂછાય છે, એની ફિગર પણ હોય છે અને એને પ્રૂવ પણ કરવાનું છે. રિઝલ્ટન્ટ અને છેલ્લે ડાયરેક્શન થીટા સુધી તમારે બધી જ બધી વસ્તુ શોધવાની, ચારેક માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. ધેન કન્ડિશન ફોર ઇક્વિલિબ્રિયમ ફોર કોપ્લાનર એન્ડ કોનકરન્ટ ફોર્સિસનો પ્રશ્ન પણ પૂછાય છે. સિગ્મા હોરિઝોન્ટલ 0, સિગ્મા વર્ટિકલ 0, રિઝલ્ટન્ટ 0, એ રીતના એના અંદરના આન્સરના પોઈન્ટ્સ આવે છે. વેનિગોન્સ થિયરમ મોસ્ટ આઈએમપી છે, એ પણ વારંવાર ચારેક માર્ક કે પાંચેક માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. કપલ્સ અને એના કેરેક્ટરિસ્ટિક, પછી અમુક ડેફિનેશનો પૂછાયેલી છે. રિજિડ બોડી, ડિફોર્મલ બોડી, ઇલાસ્ટિક બોડી, સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી વિથ એક્ઝામ્પલ, ફ્રી બોડી ડાયાગ્રામ FBD, કપલ એના એક્ઝામ્પલ, મોમેન્ટ એના એક્ઝામ્પલ અને ઇક્વિલિબ્રિયમ. આટલી ડેફિનેશન આ ચેપ્ટર્સની અંદરથી અત્યાર સુધીમાં વારંવાર રિપીટ થયેલી છે. જે 3 માર્કમાં ક્વેશ્ચન આવતા હોય છે મુસ્લિમમાં 3 ડેફિનેશન મૂકી દેને તમારે એને લખવાની હોય. લો ઓફ ટ્રાન્સમિસિબિલિટી વધારે વખત પૂછાયેલો પ્રશ્ન છે. લામિસ થિયરમાં ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જેમ પેરેલોગ્રામ આઈએમપી છે, વેરીગોન્સ આઈએમપી છે, એમ લામિસ થિયરી પણ મોસ્ટ આઈએમપીમાં આવે છે. પોલિગન લો ઓફ ફોર્સિસ ક્યારેક ક્યારેક પૂછાયો છે, ન્યૂટન સેકન્ડનો ક્યારેક પૂછાયેલો છે અને ફોર્સ અને ફોર્સ સિસ્ટમ પણ ક્યારેક પૂછાયેલો છે. તો આ ચેપ્ટર્સનું એનાલિસિસ છેલ્લા 7-8 વર્ષનું એવું કહે છે કે આટલી થિયરી આ ચેપ્ટરમાંથી વારંવાર પૂછાય છે. ખાસ જ્યારે પણ તમને ડેફિનેશન પેપરમાં લખવાની પૂછાય છે તો ડેફિનેશન વિથ એક્ઝામ્પલ લખો, પ્લસ એનું થોડું ઘણું તમે સમજાવો, એટલે 3 માર્ક તમારા ત્યાં પૂરેપૂરા કવરઅપ થઈ જાય. ડેફિનેશનમાં ખાસ ડેફિનેશન લાઇન ટુ લાઇન લખવી જરૂરી છે. તમને જેવી ખબર છે એવું તમે ફેરવીને ભેગું કરીને એક વાક્ય બનાવી દો તો એને ડેફિનેશન કહેવાય નહીં. તો જ્યાં પણ ડેફિનેશનની વાત થતી હોય ત્યારે ડેફિનેશન લાઇન ટુ લાઇન આવવી જોઈએ. તમે જે પણ રેફરન્સ બુકને પ્રિફર કરતા હોય એ રેફરન્સ બુકની ડેફિનેશન તમે ત્યાં લખી શકો છો. તો આટલા મેઇન ટોપિક છે ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન, કોપ્લાનર કોનકરન્ટ એન્ડ નોન કોનકરન્ટમાંથી. એમાંથી પ્રૂવ પૂછાશે તો લો ઓફ પેરેલોગ્રામ, વેરીગન્સ થિયરમ, લામિસ થિયરમ, પોલિગન લો ઓફ ફોર્સિસ અને લો ઓફ ટ્રાન્સમિસિબિલિટી. આટલા જ પ્રૂફ પૂછાશે, બીજા બધા થિયરેટિકલ પ્રશ્નો છે. તમે શાંતિથી એકાદ વખત વાંચશો તો પણ તમારા તૈયાર થઈ જશે. આ ચેપ્ટર્સની અંદરથી હું માનું છું ત્યાં સુધી 5-7 માર્ક્સની થિયરી પૂછાઈ શકે છે. દરેક યર વાઇઝ કેટલા માર્ક્સની આ ચેપ્ટર્સમાંથી થિયરી પૂછાયેલી છે એના માટે ઓલરેડી મેં એક એનાલિસિસનો વિડીયો મૂકેલો છે. માર્ક વાઇઝ કેટલી થિયરી પૂછાય છે, કેટલા સમ પૂછાય છે અને કેટલા માર્કમાં કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એમાં પણ આનું સેક્શન મેં એક ભેગું જ બનાવેલું હતું. જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સુધી આને શેર કરો જે આ સબ્જેક્ટની તૈયારી કરી રહ્યા હોય, જેને નજીકના ભવિષ્યમાં એક્ઝામ આવવાની હોય, અને અમારી ચેનલને આ જ રીતે સપોર્ટ કરતા રહો. કીપ લર્નિંગ, કીપ વિનિંગ. થેન્ક યુ.